સોમનાથમાં મન મૂકીને વરસતા મેઘરાજા, પહેલા ગીરગઢડા અને હવે કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તેજ પવન સાથે મેઘરાજા ઓળઘોળ. છેલ્લા એક કલાકથી કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વહેલી સવારે ગીરગઢડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. હવે કોડીનારમાં રાઉન્ડ મારતા મેઘરાજા. મેઘરાજાએ જ્યારે ગીર સોમનાથ જિલ્લાને ગંગરોળવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી અલગ અલગ જગ્યાઓમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને ગીરગઢડા પંથકની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે, તો સાથે સાથે કોડીનારમાં પણ 2 થી વધુ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. જોકે ગીર જંગલની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે ગીરની જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે, તો કેટલાક એવા ગામો પણ છે કે જે સંપર્ક વિહોણો બન્યા છે. કારણ કે વોકળાઓ અને નદીઓના પાણી છે તે રસ્તાઓ ઉપર વહી રહ્યા છે. દિનેશ સોલંકી, News18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથમાં આબ ફાટ્યું. ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર, ગીરગઢડાની મચ્છુન્દ્રી નદી ગાંડીતુર બની. સાંગાવાડી નદીના પાણી 20 ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ. વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં મેઘતાંડવથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યા આસપાસના વિસ્તારોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તો આ તરફ મચ્છુન્દ્રી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં ઘોડાપુર આવતા જ લોકો પણ તેને જોવા માટે ઉમટ્યા હતા, પરંતુ અત્યારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આ જે ઘોડાપુર છે તે આસપાસના વિસ્તારો માટે જોખમ સર્જી શકે છે. સતત ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાંથી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને કેટલાક વિસ્તારો માટે તે આફત બનીને વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં ગીર જંગલ અને ગીરગઢડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વહેલી સવારથી તોફાની બેટિંગથી નદીઓ છલકાઈ. સનવાવ નજીક રૂપેણ નદીમાં પૂર આવ્યા, તો ગીરગઢડાના નગડિયા ગામથી પસાર થતી શાહી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. નગડિયા નજીક શાહી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. જોકે ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથ અને ગીરગઢડામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો. ગીરગઢડાની માલણ નદીમાં ઘોડાપુર આવતા નગડિયા ગામનો વાહન વ્યવહાર ખોરવાયો. હાલ વરસાદે વિરામ લેતા કોઝવે પરથી પાણી ઓસર્યા છે. ગીરગઢડાના માલણ નદીમાં ઘોડાપુર આવતા કોઝવેનું ધોવાણ થયું. જોકે હવે પાણી ઓસર્યા છે, પરંતુ કોઝવેની આ દુર્દશાના કારણે તેના પરથી પસાર થવું એ જોખમકારક સાબિત થઈ શકે છે. ગીર સોમનાથમાં આબ ફાટ્યું. ગીરગઢડા ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા. નદીના પાણી પુલ પર ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. નદીના પુલ પરથી કઈ રીતે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેની તસવીરો જુઓ. અહીંથી પસાર થવું મુશ્કેલ છે. જો આ કોઝવેનો ઉપયોગ લોકો કરે તો એ જોખમ સર્જી શકે છે. અને હવે આ કોઝવેના ધોવાણના કારણે જ પાણીના ધસમસતા પ્રવાહના કારણે લોકોને લાંબો ચકરાવો ફરીને વાહન વ્યવહાર કરવાની ફરજ પડી છે. ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા. હવે જ્યારે મેઘો વિરામ લે ત્યારબાદ આ પાણી ઓસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ગીરગઢડા ધોકડવા રોડ પરની આ સ્થિતિ. સતત વરસાદી વાતાવરણ ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક નદી જળાશયો છલકાયા છે, ક્યાંક કોઝવેનું ધોવાણ થતા જ વાહન વ્યવહાર પર અસર પહોંચી છે. આ 4 અલગ અલગ તસવીરો, એક જ પ્રકારનું વાતાવરણ અને એ વાતાવરણે પડકાર અને આફતો સર્જી છે. મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. એક તરફ મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર, રૂપેણ નદી પણ તોફાની બની છે, માલણ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. નદીના પાણી કઈ રીતે કોઝવે પર ફરી વળ્યા છે તેની પણ તસવીરો સામે આવી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. જામકંડોરણામાં ફરી વરસાદ શરૂ. જામકંડોરણાના નાના ભાદરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા નાના ભાદરથી જામકંડોરણા જવાનો માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે.
નાના ભાદરાથી જામકંડોરડાને જોડતો આ રસ્તો જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે તેનો ઉપયોગ લોકો નથી કરી શકતા. પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે અને સતત જે આ પાણીનો પ્રવાહ છે તે વધતો જઈ રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર બ્રેક વાગી ગઈ છે. ધોરાજીના નાની મારડ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો. મુશળધાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ગામના તળાવ અને ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. ખેતરમાં જે વાવણી કરવામાં આવી હતી તેનું પણ ધોવાણ થયું છે, એટલે ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે. ફરી એક વખત તેમને બિયારણનો ખર્ચ કરવો પડશે, વાવણી કરવી પડશે તેવી ચિંતામાં ખેડૂતો ગરકાવ થઈ ચૂક્યા છે. આ સતત 6 ઇંચ વરસાદ આમનામ ચાલુ છે, દરરોજ 5 થી 6 ઇંચ વરસાદ. તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાગે તળાવ પાણી ભરાઈ ગયા છે, ફૂલે ફૂલ આ તળાવ ઉછળાઈ ગયા, આ ખેતરોના બેટમાં ફેરવાઈ ગયા છે. સમાચાર રાજકોટના ધોરાજીથી, જ્યાં સાંભેલાધાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદને લઈ શહેર પાણી થયું. ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે. નાની મારડ, ફરેણી, ભૂતવળ, તોરણિયા, સુપેડી, ગુદાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ધોરાજી પંથકમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા શફરા નદી બે કાંઠે વહી રહી છે. પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર જૂનાગઢથી, કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદ ખાબક્યો. નદી નાળાઓ છલકાયા છે. નોડી નદીના પાણી શેરગઢમાં ફરી વળ્યા, અનેક ઘરોમાં પાણી ભરાયા. દિવાલ ધરાશાયી થવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ થતા નોડી નદીમાં પૂર આવતા શેરગઢ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને 10 થી 12 ઝૂંપડા તણાઈ જતા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું. આજે પણ કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે 11:30 થી 12:30 અંદાજે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની આ સમસાનની 2-3 વંડી તૂટી ગઈ અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી. જૂનાગઢના માળિયા આટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી પડી. ગામની મધ્યમાં આવેલ વોખડામાં પૂર જેવા પાણી વહ્યા. સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. સ્ટેશન પ્લોટ, પટેલ સમાજ, માધવનગર, પુનાપરા, જલારામ મિલ, રેલવે સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા હતા. વાત હવે પોરબંદરની કરવી છે. પોરબંદર જિલ્લાના ખંભાળા ડેમમાં પાણીથી છલોછલ આવક થઈ છે. ખંભાળા ડેમ હાલ 1 ફૂટ ઓવરફ્લો. નદી કાંઠાના લોકોએ કાંઠા વિસ્તારમાં ન જવા માટે પ્રશાસને સૂચના આપી. ખંભાળા, રામગઢ, પીપળિયા સહિત 14 ગામોને એલર્ટ કરાયા. પોરબંદરની જીવાદોરી સમાન ફોદાળા અને ખંભાળા બંને ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે. પોરબંદરમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેની અસર નદી જળાશયોમાં પણ જોવા મળી છે. ખંભાળા ડેમ જે છલોછલ છલકાયો છે અને 1 ફૂટ ઓવરફ્લો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આસપાસના વિસ્તારના જે ગામડાઓ છે તેમને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. સંવાદદાતા પ્રતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રતેશ, પોરબંદરમાં વરસાદી વાતાવરણ, નદી જળાશયોની શું સ્થિતિ? જી દીપા, કહી શકાય કે પોરબંદર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી જે અનરાધાર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે પોરબંદરના ડેમો, તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે. ખાસ કરીને પોરબંદર જિલ્લાના જે મુખ્ય 2 ડેમો છે, ફોદાળા અને ખંભાળા, ખંભાળા ડેમ પણ આજે 1 ફૂટ જેટલો ઓવરફ્લો છે તે થયો છે. અને પોરબંદર જિલ્લાના જે મુખ્ય 2 જીવાદોરી સમાન ડેમ છે તે કહી શકાય, આ બંને ડેમો ઓવરફ્લો થઈ ચુક્યા છે. આજે સવારથી પણ પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. દીપા, આભાર પ્રતેશ જાણકારી આપવા માટે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. કલ્યાણપુર પંથકમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. કલ્યાણપુર, હરિપર, પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ
લોકોના મકાનોની અંદર પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા. સતત મેઘરાજા અહીં પોતાનો હેત વરસાવતા રહ્યા અને ત્યારબાદ હવે આ વરસાદ જાણે કે આફત બનીને વરસ્યો. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, દ્વારકામાં કયા વિસ્તારોમાં સામેલા ધાર વરસાદ ખાબક્યો છે, શું મુશ્કેલીઓ સર્જાઈ છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસ આબ ફાટી હોય તેવી સ્થિતિ છે. ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોના રહેણાંક મકાનો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના હરિપર, પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. રહેણાંક મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. બપોરે 1 વાગ્યા સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 8 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. 8 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું. ગીર સોમનાથ, ભરૂચ, સુરતમાં પણ રેડ એલર્ટ અપાયું છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું. અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ. રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ. બપોરે 1 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે 8 જિલ્લા માટે કરી છે.